નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. આગામી લોકસભાની ચૂંટણીમાં રામ મંદિરનો મુદ્દો જ મુખ્ય રહે તેવા સંકેતો. સંઘના પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિરનું નિર્માણ ઝડપથી કરવાની વાત પર આપ્યો જોર. મોરબીમાં તળાવ ઊંડા કરવાની કામગીરીમાં કૌભાંડ. મુખ્યમંત્રી રૂપાણીએ તપાસના આદેશ આપતા કૌભાંડ કાર્યમાં ફફડાટ ફેલાયો. નવેમ્બરથી ક્રૂડમાં મળશે રાહતના સંકેતો. યુકોન આઈડીબીઆઈ બેંકમાં માધ્યમથી ઈરાન પાસેથી ખરીદેલા ઓઇલનું રૂપિયામાં પેમેન્ટ થઈ શકશે. કેશોદમાં ખેતીવાડી બજાર સમિતિની ચૂંટણી સંપન્ન. ચેરમેન અને વાઇસ ચેરમેન પદે એક એક ફોર્મ રજૂ થતા બંને ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. લોકસભાની ચૂંટણી પહેલા જ મહાગઠબંધનમાં એક સાંધ અને તેર તૂટે તેવો ઘાટ. છત્તીસગઢની ચૂંટણીમાં કોંગ્રેસના બળવાખોર અજીત જોગીને માયાવતીએ ટેકો આપતા વિવાદ વકર્યો. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ રામ મંદિરનો મુદ્દો ગાજવા લાગ્યો છે. આગામી ચૂંટણીમાં રામ મંદિરનો મુદ્દો જ મુખ્ય બની રહે તેવા સંકેતો ભાજપ પ્રમુખ અમિત શાહના નિવેદનથી મળી રહ્યા છે. અમિત શાહે કહ્યું છે કે ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં મંદિરને તોડી પાડવાનો મુદ્દો નજરઅંદાજ કરી શકાય તેમ નથી. જે વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ધીરેન મકવાણા. જી ધીરેન, શું છે આ અંગેની વધુ વિગતો? જી ખુશી, ચોક્કસથી જણાવી દઉં કે યુદ્ધમે અયોધ્યા અને અયોધ્યા કે ચશ્મદીત આ બે પુસ્તકોના લોન્ચિંગ સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે 16મી સદીમાં તોડી પાડવામાં આવેલા રામ જન્મભૂમિનો મુદ્દો ભારતના કરોડો હિન્દુઓ માટે ધાર્મિકનો મુદ્દો છે. ભારતના દરેક ગામોમાં રામ મંદિર આવેલા છે અને કરોડો ભક્તો રામ ભગવાન રામ સાથે આસ્થાથી જોડાયેલા છે. રામ મંદિરનો મુદ્દો લાંબા સમય સુધી પેન્ડિંગ રહેવા બાદ એક અસરકારક આંદોલન થયું હતું અને બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી, જેથી આગામી ચૂંટણીમાં રામ મંદિરનો મુદ્દો મહત્ત્વનો રહેશે તેમ પણ જણાવ્યું હતું. જ્યારે આરએસએસના સંઘસંચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું કે રામ મંદિર બનવું જોઈએ, ખૂબ ઝડપથી બનવું જોઈએ. હિન્દુ અને મુસ્લિમો જો સહકારથી રામ મંદિર બનાવે તો આગામી સમયમાં હિન્દુ મુસ્લિમો વચ્ચે ભેદભાવ થવાના કે કોમી રમખાણો થવાની શક્યતા બહુ ઓછી થઈ જશે. એ ઉપરાંત જ્યારે સુપ્રીમ કોર્ટમાં આ રામ મંદિરના જન્મભૂમિનો વિવાદ પેન્ડિંગ છે ત્યારે રામ મંદિરની વાત કરીને ભાજપ અને સંઘે ફરીથી આગામી ચૂંટણી પહેલાં રામ મંદિરના મુદ્દાને ફરીથી જોર આપ્યું છે. આપણે એક અત્રે ઉલ્લેખનીય છે કે 2014ની ચૂંટણીમાં વિકાસના મુદ્દા પર ચૂંટાયેલી મોદી સરકારે વિકાસનો મુદ્દો ક્યાંક ને ક્યાંક અસરકારક લાગતો ન હોય, હવે ભગવાન શ્રી રામના શરણે ભાજપ જઈ અને આગામી 2019ની ચૂંટણીમાં ભગવાન શ્રી રામની જન્મભૂમિના મંદિરના મુદ્દા પર ફરીથી ચૂંટણી લડવા માટે તજવીજ હાથ ધરી રહી હોય તેવું લાગી રહ્યું છે. જી, સમગ્ર વિગત આપવા બદલ આભાર ધીરેન. મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની સિંચાઈ યોજના કચેરીમાં તળાવ ઊંડા કરવાની કામગીરીમાં મોટી ગેરરીતિ થઈ રહી હોવાનો વિગતો બહાર આવી રહી છે. આ ગેરરીતિ અંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા અને હળવદના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ કવાડિયાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરી હતી અને કૌભાંડની તપાસ કરવાની માંગણી કરતા મુખ્યમંત્રીએ જળસંપત્તિ સચિવ એમ કે જાદવને તપાસનો આદેશ આપ્યો હતો, જેથી જળસંપત્તિ સચિવે તપાસની 5 ટીમ બનાવી હતી અને મોરબી વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેથી કૌભાંડકારોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘણા સમયથી ક્રૂડના ભાવ અને આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો પડી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, ઉપરાંત ડોલર સામે રૂપિયો ગગડી રહ્યો છે. આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ રહી હોવાના આક્ષેપનો સામનો મોદી સરકાર કરી રહી છે. આ તમામ પરિબળોની અસર શેરબજાર પર દેખાઈ રહી છે. ત્યારે નવેમ્બર મહિનાથી ક્રૂડમાં રાહત મળે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. ઈરાનિયમ ઓઇલની ખરીદીમાં ડોલરના સ્થાને રૂપિયાથી પેમેન્ટ થઈ શકે તેવી પદ્ધતિ ભારત અમલમાં મૂકશે, જે વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જિજ્ઞા ગઢવી. જી જિજ્ઞા, શું છે આ અંગેની વધુ વિગતો? જી,
જી ખુશી વાત કરવામાં આવે તો તાજેતરમાં વધેલા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે દેશના અર્થતંત્રને ભારે ફડકો પડ્યો છે. જ્યારે આગામી નવેમ્બર માસથી હવે પેટ્રોલ ડીઝલના ભાવ એટલે કે ક્રૂડ ઓઇલની કિંમતમાં જ ઘટાડો થઈ જશે, કારણ કે ભારત દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ક્રૂડ ઓઇલ જે અમેરિકાના ડોલરથી ખરીદવામાં ઈરાન પાસેથી અમેરિકાના ડોલરથી ખરીદવામાં આવતું હતું તે હવે ભારતની જ લોકલ બેન્કો દ્વારા પેમેન્ટ તેનું કરવામાં આવશે અને ઈરાનથી રૂપિયાના ભાવે ક્રૂડ ઓઇલ ખરીદવામાં આવશે, જેથી કરીને ભારતના લોકોને જે ક્રૂડ ઓઇલના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં જે આસમાને ચડ્યા હતા તે હવે રાહત અનુભવાશે અને લોકોને પણ મહદઅંશે રાહત મળી રહેશે. સાથોસાથ એ પણ સામે આવ્યું છે કે અત્યાર સુધી અમેરિકાની બેન્કો દ્વારા ભારતીય ક્રૂડ ઓઇલ ખરીદીના વ્યવહારો થતા હતા જે હવે ભારતની જ લોકલ બેન્કો દ્વારા થશે. સાથોસાથ ચીન બાદનું ભારત એ બીજું એવો દેશ છે કે જે ડાયરેક્ટ ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરશે. હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં જ્યારે ભારત દ્વારા ડાયરેક્ટ રૂપિયાના ધોરણે નવેમ્બર માસથી ખરીદી કરવામાં આવશે ત્યારે કેવા ફેરફારો થશે, સાથોસાથ લોકોને પેટ્રોલ ડીઝલના ભાવમાં કેટલી રાહત મળશે તે હવે જોવાનું રહ્યું. જી સમગ્ર વિગત આપવા બદલ આભાર જીજ્ઞા. કેશોદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને ઉપચેરમેન પદની બિનહરીફ ચૂંટણી યોજાઈ હતી. આ બંને પદે એક એક ફોર્મ રજૂ થતાં બંને ઉમેદવારોને બિનહરીફ જાહેર કરાયા હતા, જેમાં ચેરમેન પદે પુંજાભાઈ બોદર અને વાઇસ ચેરમેન પદે જયેશભાઈ લાડાણીની વરણી કરવામાં આવી હતી. ચેરમેન વાઇસ ચેરમેન સામાન્ય ચૂંટણી હતી, એમાં ચેરમેન તરીકે મને હું બિનહરીફ અને વાઇસ ચેરમેન તરીકે જયેશભાઈ લાડાણી બિનહરીફ. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હાથ ધરવામાં આવેલ હતી, જેમાં ચેરમેન તરીકે પૂજાભાઈ માંડવે બોદા બિનહરીફ સર્વાનુમતે ચૂંટાયેલા જાહેર કરું છું. વાઇસ ચેરમેન તરીકે જયેશભાઈ વાલજીભાઈ લાડાણીને બિનહરીફ સર્વાનુમતે ચૂંટાયેલા જાહેર કરું છું. ચૂંટણીની કામગીરી ખૂબ જ શાંતિપ્રિય વાતાવરણમાં પૂરી થઈ છે. લોકસભા ચૂંટણીમાં એનડીએ સામે કોંગ્રેસની આગેવાનીમાં વિરોધ પક્ષોએ મોરચો માંડ્યો છે. આ મોરચો મહાગઠબંધન તરીકે ઓળખાવા લાગ્યો છે, પરંતુ મહાગઠબંધનની સત્તાવાર રચના પહેલા છત્તીસગઢમાં કોંગ્રેસના બળવાખોર અજીત જોગીને ટેકો આપવાની જાહેરાત બસપાના સુપ્રીમો માયાવતીએ કરતી હોવાની સાથે વિવાદ વકર્યો છે, જે વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા શીતલ વેગડા. જી શીતલ, શું છે આ અંગેની વધુ વિગતો? જી વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને બધા જ પક્ષો પોતાનો તખતો તૈયાર કરી રહ્યા છે અને રણનીતિ ઘડી રહ્યા છે. ત્યારે વાત કરીએ તો મોદી સરકારની વિરુદ્ધમાં જેટલા પણ પક્ષો છે તે લોકો પોતાની અત્યારે રણનીતિ બનાવી રહ્યા છે અને મહાગઠબંધનની રચના કરી રહ્યા છે. ત્યારે આ મહાગઠબંધનની અંદર અત્યારે એક સાંધે ત્યાં તેર તૂટે તેના જેવો ઘાટ અત્યારે ઘડાઈ રહ્યો છે. ત્યારે વાત કરીએ તો મધ્યપ્રદેશની અંદર બહુજન સમાજ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી ઉપર પોતાની વાતોને મનાવવા માટેનું દબાણ કરેલું હતું. ત્યારે હવે ખાસ તો વાત કરીએ તો આ બધા જ પક્ષો અત્યારે મહાગઠબંધન દ્વારા જોડાવા માટે અત્યારે દોડી રહ્યા છે, પરંતુ આ જે ગઠબંધન છે તેની અંદર એક સાંધે ત્યાં તેર તૂટે તેના જેવો અત્યારે ઘાટ ઘડાઈ રહ્યો છે. કારણ કે બધા જ પક્ષોના મગજ અલગ અલગ છે, તેમજ બધા લોકો પોતપોતાની અલગ અલગ વાતો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાસે આ વાતને મનાવવા માટે બધા જ પક્ષો હવે અગાઉ પણ દબાણ કરે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ જે મહાગઠબંધન છે તે કેટલું સાર્થક નીવડે છે. જી સમગ્ર વિગત આપવા બદલ આભાર શીતલ. મોદી સરકાર દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર આવે તે માટે કલા કુંભ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે, ત્યારે કોડીનાર ખાતેની ફેક્ટરી હોલમાં જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જિલ્લાના 40થી વધુ ઉંમરના ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં અબોવ 40 અબોવ અપ 40 સિંગલ્સ અને ડબલ્સ બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી. ત્યાં એક સારું એવું આયોજન હર વર્ષની જેમ ખેલ મહાકુંભનું થઈ રહેલું છે. અમારા કિશનભાઈ વાડાના નેતૃત્વની નીચે દર વખતે આવું એક સરસ મજાનું આયોજન થાય છે, જે આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની આયોજનની આ એક બહુ સરસ અને સારી એવી વ્યવસ્થા કરેલી છે. દર વખતેની જેમ અમે અહીંયા ભાગ લેવા માટે આવીએ છીએ, દર વખતે એક સારું એવું ટેલેન્ટ બહાર આવે છે અને એક પરફોર્મન્સ કરવા માટેનું પ્લેટ અમને મળે છે. એક અમે અહીંયા બેડમિન્ટન રમવા આવીએ છીએ. અત્યારે બેડમિન્ટન અહીંયાથી ક્વાર્ટર ફાઇનલથી સેમિફાઇનલ અને સેમિફાઇનલથી ફાઇનલ સુધી રમાડી અને અહીંયાથી અમને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ લેવલથી રમાડવામાં આવે છે.
હું 4 વર્ષથી અહીંયા બેડમિન્ટન માટે રમવા માટે આવું છું અને હું 2 વખત વિનરય થઈ છું ને બહુ સરસ કિશનભાઈ રમાડે છે અને કિશનભાઈ સારું આયોજન આપણે નરેન્દ્રભાઈ મોદી સરસ બધું કરે છે એના કારણે અમને રમવા માટે થોડો ઘણો લાભ મળે છે એના માટે બહુ સરસ કિશનભાઈ રમાડે છે. બેડમિન્ટન સ્પર્ધા અત્યારે ગુજરાતમાં બહુ પોપ્યુલર છે, મોટી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લે છે. સિંગલ્સમાં, ડબલ્સ અને મિક્સ ડબલ્સ ત્રણેય રમતોમાં વધારેમાં વધારે ભાઈઓ અને બહેનો ભાગ લેતા થયા છે અને બેડમિન્ટન સ્પર્ધા દરેક ખેલાડીઓને સાનુકૂળ વાતાવરણમાં મેન્ટલી અને શારીરિક એટલે શરીર સ્ફૂર્તિ બને છે અને મગજ પણ શાંત સારી રીતે વિકાસ થાય છે તે રીતે તેમજ તે જ રીતે ઉપયોગી અને એ જ રીતે પોપ્યુલર બનો છે. પંચાયતી રાજ સંસ્થાઓમાં છૂટાયેલા મહિલા પ્રતિનિધિઓની ક્ષમતામાં વધારો કરવા માટે રાજકોટ જિલ્લા પંચાયતની પંચાયત શાખા દ્વારા ત્રિદિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતમાં યોજાયેલા તાલીમ શિબિરમાં જિલ્લાના ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો માટે ચૂંટાયેલા મહિલા સભ્યોને વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા વિવિધ અંગેની માહિતી આપવામાં આવી હતી. મારું નામ સરોજબેન મારડિયા છે. હું એજ એ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મિશન મંગલમ યોજના હેઠળ છેલ્લા 11 વર્ષથી કામ કરું છું. આજની આ જે પંચાયતી રાજ મહિલાઓ માટેની ખાસ શિબિર છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પંચાયતમાં ત્રિસ્તરીય માળખામાં જે ચૂંટાયેલ મહિલા સરપંચ છે, સભ્યો છે, એ લોકોને ગ્રામ વિકાસની પ્રવૃત્તિમાં વિવિધ માર્ગદર્શન મળી રહે એટલે જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની જે વિવિધ યોજનાઓ છે એનાથી માહિતગાર કરીએ અને આ માહિતી મેળવી અને એ લોકો એ જે ગામના લીડર છે તો એના વિસ્તારમાં પણ આ યોજનાનો મેક્સિમમ લોકો લાભ લે એ મુખ્ય ઉદ્દેશ છે. અને પંચાયતી રાજની જે પ્રક્રિયા છે તો એમાં એ લોકોની સક્રિય ભાગીદારી નોંધાઈ, કેમકે આજના યુગમાં મહિલાઓને પણ ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે સરકાર તરફથી, સમાજ તરફથી. પણ જો મહિલાઓ ઘરની બહાર નહીં નીકળે ત્યાં સુધી કોઈ વસ્તુ શક્ય નથી. તો અહીંયા બહેનોને તાલીમ આપી જે ખાસ કરીને પદાધિકારી મહિલાઓ છે એમને તો એમનામાં આત્મવિશ્વાસ વધે અને વિવિધ યોજનાની જાણકારી મળે અને પોતે પણ સશક્ત થાય અને આ પરિવર્તનશીલ પ્રક્રિયામાં પોતાની નિર્ણાયક ભાગીદારી નોંધાવે એના માટે થઈને આજની આ તાલીમ યોજવામાં આવેલ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છની એક દિવસની મુલાકાત લઈ અછતની પરિસ્થિતિની સમીક્ષા બેઠક બાદ સમગ્ર કચ્છ જિલ્લા અને અછતગ્રસ્ત જાહેર કરીને કચ્છના પીવાના પાણી માટે 296 કરોડના ખર્ચે નવી પાઇપલાઇનના કામો કરાશે તેવી જાહેરાત કરીને ટપ્પર ડેમમાં વધારે પાણી આપવા તેમજ અછત સમિતિની જાહેરાત જિલ્લા કલેક્ટરને કરીને સ્થાનિક નિર્ણયો લેવાશે તેવો નિર્દેશ આપ્યો હતો. પુરુષાર્થ સાથે કચ્છને ટ્રેન મારફતે ઘાસચારો પૂરો પડાશે તેવી જાહેરાત પણ કરી હતી. સરકારે દેશ સાથે સૌરાષ્ટ્રભરમાં 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયાની જાહેરાત કરેલ છે અને દરેક સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઓખા ઇન્ડિયન કોસ્ટગાર્ડના જવાનો દ્વારા તારીખ 15 સપ્ટેમ્બરથી દરિયા કિનારાના સફાઈની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે જવાનો દ્વારા ઓખા રેલવે સ્ટેશનથી મેઇન બજાર અને અંદાજિત 1 ટ્રેક્ટર જેટલો કચરો એકઠો કર્યો હતો તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને પોતાના વિસ્તારમાં સફાઈ રાખવાનો અનુરોધ કર્યો હતો. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે સ્વચ્છ ભારતના સપ્તાહને સાકાર કરવા જઈ રહ્યા છે એવા 15 સપ્ટેમ્બરથી 2 ઓગસ્ટ જે 150મી જન્મજયંતિ અનુસંધાને મહાત્મા ગાંધીજીની એને અનુરૂપ આજરોજ ઓખા ગામમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ નેવીના જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. તેમાં રેલવે સ્ટેશનથી બસ સ્ટેન્ડ સુધીનું આગળ અને પાછળ બંને બજાર સાફ સ્વચ્છ કરી અને જે આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સ્વપ્ન સાકાર કરવા જઈ રહ્યા છે તેના ભાગરૂપે ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ ઓખા દ્વારા. ગુજરાત સરકાર દ્વારા નેશનલ હેલ્થ મિશન 2006 નું અમલીકરણ કરવામાં આવ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા મિશન હેઠળ કાર્યરત કર્મચારીઓ માટે પગાર વધારાનો રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજે સુધી વેતન વધારા ન થતા પંચમહાલ જિલ્લાના કર્મચારીઓ નોકરીમાં કાયમ કરવા તથા પગાર વધારા કરવા સાથે મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તારીખ 28/5/2018 ના રોજ આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા તમામ કર્મચારીઓ માટે પગાર વધારો જાહેર કરવામાં આવેલો અને એ જાહેર થયેલા પગાર વધારામાં વિસંગતતા જણાતા 14/6 થી એ પગાર વધારો રદ કરવામાં આવ્યો અને એ રદ કરેલા પરિપત્રમાં અમુક કેડરના પગાર વધારા ચાલુ રાખવામાં આવ્યા હતા અને મોટાભાગની કેડરોના પગાર વધારો રદ કરવામાં આવ્યો. એમાં પણ પાર્શિયાલિટી જોવામાં આવી રહી હતી.
આ વાતને 3 મહિના વીતવા છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આ પગાર વધારાની વિસંગતતા દૂર કરી અમને આપેલ હતો નહીં, જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓ પૈકી પંચમહાલ જિલ્લો પણ આ વિરોધમાં જોડાયેલો છે. આ પગાર વધારો અમને પાછો મળેલ નથી તો અમારી એક જ ન્યાય છે કે સંતોષકારક અમને પગાર વધારો પાછો મળે, જેથી અમે આના ભાગરૂપે આજે અમે ગોધરા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ગાંધી ચોકથી કલેક્ટર ઓફિસ સુધી અમે એક મૌન રેલીનું આયોજન કરેલું છે, જેમાં 350 કર્મચારી અને અધિકારી જોડાયેલા છે અને અમે કલેક્ટર સરને આવેદન પત્ર આપ્યું છે. જય હિન્દ, જય ભારત. શું આ તમારી સેવાઓ અત્યારે છે એની અસર કેટલી પડશે? વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કરવામાં આવેલ હશે, પણ એનાથી અત્યારે અમને હડતાળ ઉપર હોવાથી અમારા વિભાગના વડાને પૂછો તો તમને સારો એવો જવાબ મળી રહે. આપનું નામ? ડોક્ટર નીલા ગોસાઈ, ડિસ્ટ્રિક્ટ કેબો કોઓર્ડિનેટર, હાલ પંચમહાલ ગોધરા. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. नमस्कार दर्शक मित्रों, मैं शेफ केके आ रहा हूं आपके घर डिलीशियस रेसिपीज लेकर. मास्टर शेफ केके प्रेजेंट अब तक डिलीशियस रसथाल ओनली ऑन अब तक चैनल पर, तो देखना ना भूले. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. કેશોદમાં ચાર ચોકથી શેખ ગરજે સુધીના નવા બનતા સીસી રોડના ભ્રષ્ટાચાર મુદ્દે શહેર કોંગ્રેસ સમિતિએ રોડના કામકાજમાં જૂની લોખંડ વપરાતું હોવાનો આક્ષેપ કરી માર્ગ મકાન પેટા વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રોડના કામમાં બેદરકારી દાખવતા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી. ચાર ચોક વિસ્તારથી શેખ ગેરેજ સુધી જે સીસી રોડનું કામ ચાલુ છે તેમાં જે ભ્રષ્ટાચારની બદબૂ અમને આજે જે સામે આવી છે, અમે જે નજરે જોયું છે તેમાં પહેલાં જે જૂનો રોડ હતો તેમને ખોદી અને તેમનું મટીરિયલ બહાર લઈ જઈ તેમનું કટિંગ કરી અને એ જ મટીરિયલને પાછો એમાં નાખી અને એ રોડ બનાવવાનું કામ કર્યું. એમાં લોખંડનો પણ ઉપયોગ જે જૂનું વાપર્યું છે અને હલકી ગુણવત્તાવાળું વાપર્યું છે
તેમાં રોડ બની ગયા પછી બીજે દિવસે વાહનો ચલાવવામાં આવ્યા છે, એમાં પાણી પણ પૂરતા પ્રમાણમાં છાંટવામાં નથી આવ્યું. આ બધી વસ્તુઓનો અમારી પાસે ફૂટેજ હોય અને આજે વેપારીઓ અને નાગરિકો પણ અમારી સાથે હોય તેમના અમને ઘણા એવા વાતચીત આવી કે આમાં ભાઈ ખોટું થાય છે, એટલે અમે આજે કાર્યપાલક ઇજનેર PWDમાં આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા. અમે સાહેબને જોરદાર રજૂઆત કરી કે આમાં જે પણ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હોય તેમને આજ ખુલ્લા પાડે. અમે કોઈ પણ બાબતે આમાં ચલાવી લેવા માગતા નથી. અમારી પાસે બધી વસ્તુઓના વિડીયો ફૂટેજ પણ છે કે તેમાં હલકી ગુણવત્તાવાળી બધી વસ્તુઓ ઉપરાણી. જો કદાચ આમાં ત્યાં સ્થળ તપાસ કરવામાં આવે અને કોઈ પણ આવી વસ્તુ ન નીકળે તો મેં પણ સાહેબને કીધું કે હું મારું જાહેર જીવન છોડી દેવા માટે પણ તૈયાર છું. એટલે અમે કોઈ પણ જાતનો આમાં બાંધછોડ કરવા માગતા નથી. કેશોદના નાગરિકોને પણ હું વિનંતી કરું છું કે આ વસ્તુઓમાં તમે ખરેખર બધાને ખબર જ છે કે આમાં ભ્રષ્ટાચાર થયો, તમે બધા સામે આવો. મહુવા ભાવનગર ઇન્ટરસિટી બસ મુસાફરી દરમિયાન તણાસા ખાતે આવી પહોંચી હતી, જ્યાં વિશ્વ વંદનીય પૂજ્ય મુરારી બાપુએ આ બસમાં બેસવાની ઈચ્છા જણાવતા કંડક્ટર, ડ્રાઈવર અને પેસેન્જરો દ્વારા બાપુનું હર્ષોલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું હતું. હળવદમાં શાળા નંબર 4 ખાતે BRC ભવન દ્વારા તાલુકા કક્ષામાં ગણિત વિજ્ઞાન મેળો યોજાયો હતો, જેમાં તાલુકાની જુદી જુદી 48 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શન અંતર્ગત પ્રથમ માનસર શાળા દ્વારા સજીવ ખેતી, કવાડિયા શાળા દ્વારા રેન પંપ, સાયરંગપુર શાળા દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી પેવર બ્લોક બનાવવાની કળા, રાણીપર શાળા દ્વારા ગાણિતિક નમૂનાઓ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રદર્શનમાં વિજેતા બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે જોડિયાના BRC ભવન ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં CRC કક્ષાએ પસંદ થયેલ વિવિધ 5 વિભાગોની કૃતિઓ સાથે 36 જેટલી તાલુકાની શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોની આ કૃતિઓને બિરદાવવા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોડિયા તાલુકા દ્વારા વિજ્ઞાન ગણિત પર્યાવરણ વિશે જે મેળો હતો એમાં કુલ 42 કૃતિઓ હતી. 37 સ્કૂલે ભાગ લીધો હતો અને ઘણી બધી કૃતિઓ સારી હતી અને આવી નાના બાળકોને વધુમાં વધુ શીખે અને આમાંથી ઘણા બધા વૈજ્ઞાનિકો થઈ શકે, ડૉક્ટરો થઈ શકે, એગ્રીકલ્ચર એન્જિનિયરો થઈ શકે. એટલે જે શિક્ષકોએ મહેનત કરી અને જે વિદ્યાર્થીઓને જે કૃતિઓ બનાવી અને જે પ્રોત્સાહન આપ્યું છે તે બદલ જોડિયા તાલુકાના તમામ શિક્ષકગણનો હું આભાર માનું છું. આજે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો અહીંયા ગોઠવેલો છે, તેમાં 44 કૃતિ અને 37 શાળાઓના બાળકોએ ભાગ લીધેલો છે. તો આજે અમે નિહાળી એમાં ઘણું બધું જાણવા મળે એવું છે અને ઘણું બધું સરકારને પણ ઉપયોગ આવી શકે એવું છે. રોડ તરીકે કે સામેના ગોલાયું હોય તો સામે આવતી હોય ગાડી ધીમી પડી જાય એવા ઘણા બધા પ્રોજેક્ટો હતા કે સરકારને આનો ખરેખર ઉપયોગ કરવો જોઈએ કે એક્સિડન્ટો અને આવું બધું અટકે. ખાલી હેલ્મેટથી જ એક્સિડન્ટો ન અટકે, ખરેખર આવા પ્રોજેક્ટ હોય બાળકો પાસેથી શીખીને પણ સરકારને લેવું જોઈએ. નાના માણસને પણ ક્યારેક મોટો બનાવીને આગળ લઈ આવીને ખરેખર આવું બધું જો સરકાર ઉપયોગ કરે તો ઘણા બધા એક્સિડન્ટો અટકી શકે અને ઘણું બધું અમે જોયું તેમાં આયુર્વેદિક અને ઘણું બધું જાણવા મળ્યું. બહુ સારો એવો પ્રોગ્રામ કર્યો છે, આનાથી અમે બહુ જ ખુશ થયા છીએ અને આવું નવું અવારનવાર જો પ્રોગ્રામ થાય તો આમાં ઘણું બધું શીખવા અમને. સેલવાસમાં ઉત્તર ભારતીય સમાજના અગ્રણી PC મિશ્રાની પશ્ચિમ રેલવે સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ અવસરે બ્રાહ્મણ સેવા સમિતિ અધ્યક્ષ સહિતના અગ્રણીઓએ તેને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. હમ લોગો કો બડી ખુશી હૈ વાપી સેલવાસ દમણ ઓર પૂરા વલસાડ ડિસ્ટ્રિક્ટ હમારે PC મિશ્રાજી કો રેલવે વેસ્ટર્ન રેલવે કા મેમ્બર બનાયા ગયા હૈ. તો હમ સભી ઉત્તર ભારતીયો મે બડી ખુશી ઇસમે હુઈ હૈ. વાપી સેલવાસ દમણ કે યે પૂરા દક્ષિણ ગુજરાત કે અંદર હમ ઉત્તર ભારતીય સમાજ કે હિન્દીવાસી લોગ બહોત જ્યાદા સંખ્યા મે હૈ. આયે દિન હમ લોગ કભી ના કભી રેલવે વિભાગ સે અપની રેલવે કી સુવિધાએ આવાગમન કે લિયે જ્યાદા જ્યાદા રેલવે ચાલુ કી જાય. આયે દિન હમ લોગ આવેદન કરતે રહેતે થે, કુછ સુનાઈ હોતી થી કુછ સુનાઈ નહીં હોતી થી, લેકિન ઇસ બાર
रेलवे में हमारे पीसी मिश्रा जी को, हमारे उत्तर भारतीय समाज में सहलवास में रहते हैं, बड़े सीनियर पर्सन हैं, इनको वेस्टर्न रेलवे का मेंबर बनाया हुआ है। हमको लगा कि अब हमारी आवाज़ वहां तक रेलवे बोर्ड तक पहुंचाने वाला कोई ना कोई एक हमारे भाई को उसमें दिया गया है, और हमारे सभी उत्तर भारतीय समाज की रेलवे की जो भी समस्याएँ हैं, अब हमको विश्वास है कि हमारे बड़े भाई जैसे पीसी मिश्रा जी के द्वारा ये वहाँ पर रेलवे बोर्ड में बैठ के, जो रेलवे का बोर्ड होगा, जो भी मीटिंग होगी उसमें बैठ के हमारे उत्तर भारतीय समाज के जो भी समस्याएं होंगे वहाँ पर ये बड़ी मजबूती से उठाएंगे। राजकोट शहर में अलग अलग विस्तार माथी वाहन चोरी करी तथा छरी बतावे लूट करती गैंग ने राजकोट शहर क्राइम ब्रांचे झड़पी पाड़ी हती। आ त्रण आरोपीओ पासेथी कुल 1,19,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જે માટેની પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું। ગુનો બનાવેલા હતા તે દરમિયાન માનનીય શ્રી કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા જેસીપી ખત્રી સાહેબ તથા ઝોન 2 જાડેજા સાહેબ તથા ઝોન 1 સેની સાહેબ નાઓના સીધા માર્ગદર્શન સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી એસીપી ક્રાઇમ શ્રી જયદીપસિંહ સરવૈયા સાહેબ તથા અમો એચએમ ગઢવી તથા અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાઓ ભેદ ઉકેલવા માટે તત્પર હતા। એ દરમિયાન પીએસઆઈ સોનારાને તેમજ બીટી ગોહિલ સાહેબને તથા મહેશ્વરી સાહેબના ટીમને એવી હકીકત મળેલી હતી કે આ લૂંટ કરતી ગેંગ છે તે રૈયા ધાર પર આજે આવેલી છે, તો તેના આધારે ચોક્કસપણે બાતમી મેળવી પીસી ઘનશ્યામસિંહ તથા પીસી હરદેવસિંહ તથા પીસી અનિલભાઈ નાઓએ એકદમ સંયુક્ત રીતે ઓપરેશન ભેગા મળી આખી ક્રાઇમ બ્રાંચે કરી અને ત્રણે ત્રણ આરોપીઓને ત્યાં જઈ અને આરોપીઓને પકડી પાડેલ છે। જે આરોપીઓનું મેઇન આરોપી છે તેનું નામ રોહિત ટકેશ છે, તેમજ ધવલ ઉર્ફ લોધા કિશોર તેમજ નિત્યેશ ગોહેલ, ત્રણ આરોપીઓને પકડી પાડે છે, જેઓની પૂછપરછ દરમિયાન ખાસ કરી અને નાના માણસો જેવા કે શાક બકરાની લારીવાળાને તેમજ કોઈ ભૈયા જે પગાર લઈને નીકળતો એવાને તેમજ રિક્ષા ચાલકને અંધારાનો લાભ લઈ અથવા તો દિવસે એકલા મળી આવે તો તેને છરી બતાવી અને તેની પાસેથી રોકડ રકમ તેમજ જે એની પાસે મોબાઈલ રોકડ રકમ જે મળે તેને લઈ લેવાનું અને લૂંટી લેવાનું, તેમજ અલગ અલગ જગ્યાએ 3 પાર્કિંગમાંથી એને મોટરસાઇકલ પણ ચોરેલા છે। કુલ હાલમાં 6-7 ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલો છે। દેશ અને દુનિયામાં કરોડનો હુંડિયામણ કમાઈને આપતા વેરાવળમાં સૌથી વધુ ખારવા સમાજની વસ્તી છે, ત્યારે ખારવા સમાજ અને હિન્દુ સેવા સમાજ દ્વારા વાતે ગાતે રામદેવ પીર મહારાજ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ શાહી સવારીની યાત્રામાં જન્મેદની ઉમટી પડ્યો હતો અને જલેશ્વર મંદિર ખાતે 52 ગજની ધ્વજારોહણ કરાયું હતું। આ ધજાનો મહત્વ એવો છે કે અમે માછીમારો જે વર્ષોથી પરંપરાગત 8 મહિના ફિશિંગ કરીએ છીએ અને 4 મહિના અમારા લગ્નગારાના અને આ પ્રસંગોના હોય છે, તો શ્રાવણ મહિનો પૂરો થતાની હારે હારે જે અહીંથી ભવાનીમાંનો મેળો આવે છે એ પણ 250-300 વર્ષ જૂનો છે, ત્યાં પણ અમે મેળો ઉજવીએ છીએ। મેળો ઉજવ્યા પછી જે 11 આવે છે ભાદરવાની 11, ત્યારે અમારી સમાજ દ્વારા ધજા ચડાવી અને એ ટાઈમમાં એવું હતું કે ધજા ચડી જાય ભવાનીમાંની, પછી ચોરવાની માતા ભવાની ધજા ચડ્યા પછી રામદેવજી મહારાજની ધજા ચડે, એ ધજા ચડ્યા પછી બધા ધજાના દર્શન કરી અને માછીમારો પોતપોતાની ફિશિંગમાં જાય છે। આ વર્ષોની પરંપરા છે, પણ હમણાં હજુ સંજોગો થોડા થોડા બદલતા ગયા અને માછીમારોના બંદરો નાના હોવાથી ફિશિંગ પર તો વધુ હોય, એટલે શરૂઆતથી જ આ ફિશિંગ ચાલુ થઈ જાય છે, પણ પરંપરા અમારી આ જ છે। હજી લોકો અમુક લોકો એવા છે કે આ ધજા ચડી જાય પછી ફિશિંગ કરશે ચાલુ। જ્યારે મોરબીમાં પણ 11 પવિત્ર દિને રામધણ આશ્રમમાં રામદેવ પીર મહારાજનો પ્રગટોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓ દ્વારા ભજન મહાઆરતી મહાપ્રસાદનું આયોજન કરી રાત્રે સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અમે કોઈ પણ બાઇક કે ગાડી લઈ એટલે અમે પહેલા અમે દાદાના દર્શન કરવા લાવી, જેથી કરીને અમને કોઈ પણ વિઘન ન આવે અને અમને પૂરો વિશ્વાસ છે દાદા ઉપર, અમારા ભાવેશ્વરી માતા ઉપર પૂરો વિશ્વાસ છે, ગમે તે અમારું નાનું મોટું કામ હોય તો અમે અહીંયાથી અમારું કામ થઈ જાય છે। જેમ યદા યદા એ ધર્મસ્ય એ અનુસંધાને જે પરમાત્માનું એક દિવ્ય સ્વરૂપ એ ગોકર્ણગઢની અંદર રામદેવજી મહારાજનું પ્રાગટ્ય આજના ભાદરવા સુદ 11 દિવસે થયેલું, એ પ્રસંગ નિમિત્તે આજે સવારથી રામધન આશ્રમમાં સવારના 7 વાગ્યાથી યજ્ઞ, ત્યાર પછી દાદાનો નેજો ચડે અને બપોરે બધા ભક્તોનો મહાપ્રસાદ ફરાળ વગેરેની વ્યવસ્થા, બપોર સુધી અમારા ગામના વડીલો આજે છેલ્લા 10 વર્ષથી દરરોજ સવારમાં 1 કલાક ધૂન કરે છે અને દર શ્રાવણ મહિનામાં તો અખંડ ધૂન રાખીએ જ છીએ, એ અનુસંધાને ધૂન પણ હતી। ત્યાર પછી બપોરે 3 વાગ્યેથી અમારા ગામના બહેનો, આજુબાજુના મોરબીના બહેનો દરેક દ્વારા ભજન રાસ ગરબા વગેરે હતું અને આજુબાજુમાં જે આજે
જે અનુસંધાને આજુબાજુ જે વિસ્તારના સોસાયટીના લોકો અહીંયા ઠાકરને નવડાવવા આવે છે. લાઠી અમરેલી હાઈવે પરની ગાંગડિયા નદી કાંઠે આવેલ નકલંક દેવંગી આશ્રમ ખાતે ભગવાન સત્યનારાયણની મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ ભોજન પ્રસાદનો લહાવો લીધો હતો. તેમજ સંત મોહનદાસ બાપુ ગુરુ કરશનદાસ બાપુના સેવક સમુદાય દ્વારા આગામી નવરાત્રી પર્વની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. સેલવાસના લાવછા ગામે સંત નિરંકારી મંડળ દ્વારા સત્સંગનું આયોજન ભૂમિ અધિગ્રહણ સંપાદન વિભાગના મેટર ઇન્ચાર્જ મહાત્મા ભુજમોહન શેઠીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં સમાજ શ્રેષ્ઠીઓ તથા ભક્તજનોએ સત્સંગનો લાભ લીધો હતો. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. નમસ્કાર દર્શક મિત્રો, મેં શેફ કેકે આ રહા હું આપકે ઘર ડિલિશિયસ રેસિપીઝ લેકર. માસ્ટર શેફ કેકે પ્રેઝેન્ટ અબતક ડિલિશિયસ રસફાલ ઓનલી ઓન અબતક ચેનલ પર, તો દેખના ના ભૂલે. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. વિસાવદરની સ્મશાન ભૂમિમાં દિવંગતોના આત્માર્થ સામૂહિક શાસ્ત્રોક્ત વિધિથી અસ્થિઓનું પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં અસ્થિ બેઠકના સંચાલક દ્વારા પૂજન વિધિ બાદ દિવંગતોના અસ્થિઓને ગંગા નદીમાં પધરાવવામાં આવ્યા હતા. સખત 5 થી 7 વર્ષથી આ
જે જન્મથી માંડીને મૃત્યુ સુધીના સોળ સંસ્કાર છે એમાંથી જે અગ્નિ સંસ્કાર અને અગ્નિ સંસ્કારમાંથી જે અસ્થિકુંડ કહેવામાં આવે છે આપણે હિન્દુ શાસ્ત્રો વિધિ મુજબ એ વિસાવદર સંસારની અંદર આ પવિત્ર ભૂમિની અંદર આજે અસ્થિ વિસર્જન સમૂહ જે હરિદ્વારની અંદર ગંગાજીમાં આપણે અહીંથી લઈ જવામાં આવે છે વિસાવદર સંસારની અંદર અસ્થિ બેંક ખોલવામાં આવેલ છે અસ્થિ બેંકની અંદર એનું નામ સરનામું મોબાઈલ નંબર કોન્ટેક્ટ ગોત્ર આ બધું કમ્પ્લીટ હોય એ થયા પછી એ લોકોને અમે જાણ કરીએ છીએ જાણ કર્યા પછી આ પવિત્ર ભૂમિ વિસાવદર સંસારની અંદર એમના બોલાવીને એમના હાથે સંકલ્પ કરાવીને વિધિ વિધાન મંત્રોચ્ચાર સહિત લેવામાં આવે છે અહીંથી હરિદ્વાર ગંગાજીમાં પધરાવવા માટે ખુદ વિસાવદરના અમારે બધા સહયોગ અને બગસરાથી દીપકભાઈ પંડ્યા દાસભાઈ ડોગરિયા વિસાવદર અને બગસરા સંયુક્ત સાથે અસ્થિ વિસર્જન હરિદ્વાર ગંગાજીમાં પધરાવવામાં આવે છે હરિદ્વારની અંદર સવારના 6 થી 12 વૈદિક મંત્રોચ્ચાર પિંડદાન તર્પણ સહિત કરીને ગંગાજીમાં પધરાવવામાં આવે છે પધરાવ્યા બાદ વિસાવદર પાછા આવીને જે લોકોને અસ્થિ સ્વજનો જેણે ગુમાવ્યા હોય છે એ લોકોને ગંગાજી અને પ્રસાદ આપવામાં આવે છે આ ભગીરથ કાર્યની અંદર નિસ્વાર્થ કોઈ પણ કોઈની પાસે કંઈ સંકલ્પ પૈસા લેવામાં આવતા નથી વિઘ્નહર્તા ગજાનન ગણપતિ મહારાજનો મહોત્સવ અંતિમ ચરણમાં પહોંચ્યો છે રાજકોટ શહેરમાં આશરે 4000 જેટલા થયેલા નાના મોટા ગણેશ ઉત્સવમાં ધામધૂમપૂર્વક મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે શહેરના ત્રિકોણબાગ ખાતે યોજાયેલા ત્રિકોણબાગકા રાજા ગણેશ મહોત્સવમાં ભગવાન ગણપતિના પ્રતિક એવા ગજરાજ હાથી દ્વારા ગણેશજીની આરતી અને પૂજનનો કાર્યક્રમ યોજાયો અમે ઘણા સમયથી વિચારતા હતા કે જે દુંદાળો દેવ છે એ દુંદાળા દેવનું પ્રતિક હાથી છે અને આ ગજરાજ જો અમને મળે તો અમારા એક મિત્ર દ્વારા અમને એવો આમંત્રણ મળ્યું કે આ ગજરાજ રાજકોટમાં પધારી રહ્યા છે તો અમે એને આમંત્રણ આપ્યું કે આજે ત્રિકોણબાગ ચોકમાં સૌથી પહેલું જે ગણપતિ છે સૌરાષ્ટ્રનું સાર્વજનિક ગણપતિ ત્યાં પધારો એટલે એ ગજરાજને અમે એના માન શાંતિ આરામદાયક રીતે અહીં રાજકોટમાં પંડાલમાં લાવ્યા છીએ અને આપ જોઈ રહ્યા હતા કે પંડાલમાં સૌથી પહેલાં અમે ગજરાજની પૂજા સેવા કરી કેમ કે ગણપતિના પ્રતિક છે અને એ દુંદાળાદેવને અમે પૂજા કરી અર્ચના કરી અને પ્રસાદ ધર્યો લાડુ ફળો ધર્યા અને વિધિવત પૂજન કરી ત્યારબાદ અમે લોકોએ અહીંયા ગજરાજ ગણપતિની પૂજા કરવામાં શું મહત્વ હોય છે ગજરાજની પૂજા કરવાનો મતલબ એ છે કે જે દુંદાળાજીની જનતા પૂજા કરે છે કે જે અમારા જે સમાજ ઉપર અમારા ઉપર જે દુઃખ આવે છે એ દુઃખ હરે અને દુઃખ હરતા સુખ કરતા દેવ છે એને વંદન કર્યા અને આપ જોઈ રહ્યા છો કે ગજરાજે પણ ગણપતિજીને પુષ્પાંજલિ કરી આ મારો ઉદ્દેશ હતો ત્યારે શહેરના ઇન્દિરા સર્કલ પાસે યોજાયેલા ગણપતિ મહોત્સવમાં પણ દરરોજ સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે જેની મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડીને વિઘ્નહર્તાને પોતાના પ્રશ્નો દૂર કરવા પ્રાર્થના કરે છે જ્યારે ભાજપ દ્વારા રેસકોર્સ મેદાનમાં પણ ગણેશ મહોત્સવમાં ભાઈઓ અને બહેનો માટે લાડુ ખાવાની અનોખી સ્પર્ધા યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં વિજેતા બહેનો પુરુષો સ્પર્ધક કરતા વધારે લાડુ ખાઈને લાડુ ખાવામાં હવે મહિલાઓ પણ પાછળ નથી તેવું સાબિત કર્યું હતું ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર આયોજિત સતત આ 13મા વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન અહીંયા રેસકોર્સ સિદ્ધિવિનાયક ધામ ખાતે કરવામાં આવ્યું છે ત્યારે રોજ બપોરે અને રોજ રાત્રે અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન હોય છે પછી બાળકો માટે ચિત્ર હરીફાઈ હોય બાળકો માટેની સ્પર્ધાઓ હોય બહેનો માટેની હોય ભાઈઓ માટેની હોય આજે બપોરે જ પાણીપુરી સ્પર્ધા પૂરી થઈ અને ગણપતિનું પ્રિય મિષ્ટાન અને એક દર ગણપતિ મહોત્સવમાં કે જેમાં અનેક લોકો ભાગ લે છે એવી મોદક સ્પર્ધા દર વર્ષની વાત કરી તો 100 ગ્રામનો એક લાડુ એવા 20 લાડુ આ લોકો આરોગી જાય છે એટલે માની લો કે 2 કિલો જેટલા મિષ્ટાન એ લોકો આરોગ્ય એવા સ્પર્ધકો પણ સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે એની સાથે માત્ર પાણી દેવામાં આવે છે એની વિશેષતા એ છે કે એમને પણ કાંઈ તકલીફ ન પડે એ માટે ડૉક્ટરો જનરલ ફિઝિશિયન MBBS પણ અહીંયા રાખવામાં આવ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં રાજકોટની પ્રજાજનો આ મોદક સ્પર્ધા માણે છે આ 13મું વર્ષ છે અમારું આયોજનનું રેસકોર્સના પંડાલમાં તમે જુઓ છો રોજના 25,000 લોકો આવે છે લાડુ એ 100 ગ્રામનો હોય છે અરે દાળ પાણી પણ લોકો સહી લઈ શકે છે સમય મર્યાદામાં વધુમાં વધુ લાડુ ખાઈ શકે અને પહેલો બીજો ત્રીજો નંબર આપીએ છે ગણેશ ઉત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હરિયાણામાં ગણેશ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ બાપાના ગુણગાન કર્યા હતા તેમજ ખંભાળિયામાં ગણાત્રા હોલ ખાતે બિરાજમાન મન્નતોકાર રાજાના દર્શન કરવા ભક્તોની કતારો જોવા મળી હતી ઉપરાંત ઉપલેટામાં પણ વિવિધ પંડાલોમાં બિરાજમાન ગણપતિનું ભક્તો દ્વારા ભાવપૂર્વક અર્ચન કરવામાં આવી રહ્યું છે તેમજ કૃષ્ણા ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં મહાનુભાવોએ મહાઆરતીનો લાભ લીધો હતો જ્યારે ઓખામાં શેરીઓ ગલીઓ બાપાના મોરિયાના નાદથી ગુંજી ઉઠી તેમજ અનેક વિસ્તારમાં નંદ ઉત્સવ અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા
ત્યારે બીજી તરફ ઉમરગામમાં ઢોલ નગારાના તાલે ગણેશજીની વિસર્જન યાત્રા નીકળી હતી. આ યાત્રામાં બાળકોએ વિવિધ સંદેશાઓના ફ્લોટ્સ લહેરાવ્યા હતા. અડિયાણા ગામ બ્રાહ્મણ શેરીમાં ગણપતિ દાદા શ્રી વિઘ્નહર્તા સાર્વજનિક ગણેશ મંડળ તરફથી ચોથા વર્ષે અમે ગણપતિ દાદાનું આ સ્થાપન અમે ચોથું વર્ષ છે સ્થાપન કર્યું છે. બધા મનોરથ પૂર્ણ કરનારા છે. આમ તો ગણેશ મહોત્સવ ત્યારથી થયો જ્યારે વ્યાસજીએ ભાગવતની રચના કરી અને લેખન તરીકે ગણપતિ દાદાનું સ્થાપન કર્યું. ગણપતિએ શરત કરી કે ક્યાંય અટકવાનું નહીં, હું સતત લેખા રાખું. ગણપતિના લખાણથી ગણપતિના શરીરનું તાપમાન વધ્યું એટલે વ્યાસજીએ માટી અને ચંદનનું અહીંયા સાંસ્કૃતિક કાંઈ કાર્યક્રમ હોય છે, ગરબા છે, ધૂન છે, ભજન છે, દાંડિયા રાસ છે તથા દરરોજ રાત્રે અહીંયા મિત્રમંડળ તરફથી તથા ભક્તજનો તરફથી અમને આર્થિક અનુદાન મળે છે, જેના દરરોજ રાત્રે અમે અહીંયા નાસ્તાનું પણ આયોજન કરીએ છીએ. અમે અહીંયા ઘણા ટ્રાવેલમાં છેલ્લા 5 વર્ષથી મન્નતો કે રાજા ગણેશ ઉત્સવ સમિતિના માધ્યમથી અમે અહીંયા ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છીએ અને અમે હર વર્ષે ગણપતિ દાદાની કોરી મૂર્તિ લઈ આવીએ 2 મહિના પહેલાં જ અને તેનું પેઇન્ટિંગ પણ અહીંયા અમે અમારી જાતે જ કરીએ છીએ અને તેનો શણગાર પણ અહીંયા જ થાય અને શોભાયાત્રા સાથે ગણપતિ દાદાની અમે ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરીએ છીએ. અમે 5 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ. દરરોજ અલગ અલગ જાતના દર્શન ગોઠવીએ છીએ, જેમ કે દીપમાળા, નંદ મહોત્સવ, વન મહોત્સવ. આજ રોજ અમે અણકોટના દર્શન ગોઠવેલા છીએ. અમને ખંભાળિયાની જનતાનો બહુ સાથ મળે છે અને આનંદપૂર્વક અમે આ ઉત્સવ ઉજવી શકી અને આમનો અમારો આ કાર્યક્રમ ચાલુ રહે એવી અમારી આશા છે. મેઇન બજાર ઓખામાં આ 6ઠું વર્ષ છે ગણપતિ મહારાજનું. 5 વર્ષ અમે ધામધૂમથી ઉજવ્યું. આ 6ઠું વર્ષમાં અમે પ્રવેશ કર્યા અને આજે 8મો દિવસ હતો ગણપતિનો. અમે મટકી ફોડનો પ્રોગ્રામ રાખેલો હતો અને મટકી ફોડે અમારો આરામથી વ્યવસ્થિત શાંતિમયથી અમારો પ્રોગ્રામ આજ પૂર્ણ કર્યો. હજી અમે 11 દિવસના ગણપતિ રાખેલ છે. અમારું રવિવારના વિસર્જન છે અને બધાએ સાથ સહકાર પૂરેપૂરો આપે છે અમને. બજાર લાઈનના બધા છોકરાઓ મિત્રો સાથ સહકાર વ્યવસ્થિત આપે છે અમને. બધાને આખી બજારમાં અમે પ્રસાદ આપીએ છીએ, બધાનો સાથ સહકાર આપ્યો છે અને આજ તો આજના 8મા દિવસના આજ જન્માષ્ટમી અમે ઉજવી. એમાં ખાસ તો અમારા લેડીઝના મેઇન બજાર લાઈનના લેડીઝ છે જેટલા, એ બધાએ ખૂબ મહેનત કરીને આજે આ અવરો મોટો આ ડેકોરેશન કરેલો છે. મેઇન બજારમાંથી બધા ભાઈઓ અને બહેનોએ છેલ્લા 6 વર્ષથી થયેલા નંદોત્સવમાં તથા ગણપતિ ઉત્સવમાં આજે ખૂબ જ મહેનતથી ખૂબ જ લગનથી કાર્ય કરેલું અને બધાએ સફળતાથી અને મહેનતથી કરી નંદોત્સવનો આનંદ માણેલો હતો. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું.
નમસ્કાર દર્શક મિત્રો, મેં શેફ કેકે આ રહા હું આપકે ઘર ડિલિશિયસ રેસિપીઝ લેકર. માસ્ટર શેફ કેકે પ્રેઝેન્ટ અબ તક ડિલિશિયસ રસથાલ ઓનલી ઓન અબ તક ચેનલ પર, તો દેખના ના ભૂલે. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. સૌરાષ્ટ્રમાં ઇમામ હુસેનની યાદમાં મોહરમનું મનાવવામાં આવ્યું હતું. ગામે ગામ તાજિયા પડમાં આવ્યા બાદ કલાત્મક તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું. કરબલાના જંગમાં પાણી વિના ઇમામ હુસેન અને તેમની ફોજે સરાહત વહોરી હતી, જેની યાદમાં દર વર્ષે મોહરમ મનાવવામાં આવે છે. રાજકોટ પોલીસ હેડક્વાર્ટર્સની મસ્જિદમાં છેલ્લા 70 વર્ષથી મોહરમનું આયોજન કરવામાં આવે છે. તેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપસ્થિત રહી તાજિયા અને મોહરમના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પોલીસ કમિશનર દ્વારા તાજિયા પ્રસંગે શ્રીફળ વધેરી રોજા ખુલ્લા મૂક્યા હતા. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. બિરાદે અસલામ અલૈકુમ. હું હાજી દાઉદભાઈ ઓસમાણભાઈ હિંગોરજા, પોલીસ હેડક્વાર્ટર સુની મુસ્લિમ જમાત ના અધ્યક્ષ, અહીંયા રાજકોટ પોલીસ હેડક્વાર્ટરની અંદર ઓછામાં ઓછું 70 વર્ષથી આ મને હમરે ત્યાં સુધી આ મોહરમનું આયોજન કરવામાં આવેલ છે. આ સોદાએ કરબલા ઇમામ હુસેન અમારો એના સદકે તૂપેલથી હિન્દુ મુસ્લિમ એકતાનો અમારા વિસ્તારની અંદર માહોલ છે, અને હર સાલ આ પ્રસંગની અંદર પોલીસ કમિશનરના હસ્તક ને તમામ પોલીસ કમિશનરના સ્ટાફના માણસો થકી આયોજન કરવામાં આવે છે, અને એકબીજાના સાથ ને સહકારથી આ ઇમામ હુસેન સોદાએ કરબલા હક માટે શહાદત ભરી એની યાદમાં ન્યાજનું આયોજન કરવામાં આવેલ છે. હિન્દુ મુસલમાન એકતા માટે 2 દિવસ આમ ન્યાજનું આયોજન કરવામાં આવે છે, અને હિન્દુ મુસ્લિમ એકતાથી તમામ સાથે મળી આ પ્રસંગ ઉજવીએ છીએ, અને તમામ કોમની અંદર આની અંદર મતભેદ જાતભાતનો કોઈ છે નહીં, અને આની અંદર જે માંગે એ ઇમામ હુસેન સોદાએ કરબલા તમામ હજરતને હિન્દુ મુસ્લિમની માનતા પૂરી થાય છે. જેને કોઈને ઓલાદ ન હોય, અપંગ હોય, કોઈ પણ જે તકલીફ હોય એની બધાની અહીંયા માનતા પૂરી થાય છે. અસલામ અલૈકુમ. જ્યારે રામનાથપરા સદર બજાર રયા રોડ વિસ્તારમાં યુવાનોએ તાજિયા રમીને શોક વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ધોરાજીમાં પણ રાત્રિના સમયે તાજિયા રમવામાં આવ્યા હતા અને તેનું સરઘસ યોજવામાં આવ્યું હતું. તાજિયા બનાવવાની કામગીરી ઉત્સાહી યુવકો દ્વારા છેલ્લા 6 માસથી કરવામાં આવી હતી. આ માટે તમામ મુસ્લિમ બિરાદરો તથા બહારથી પધારેલ મહેમાનો માટે શાનદાર ન્યાજનું આયોજન કરવામાં આવેલું હતું. મોહરમ શરીફ કા યે જો તહેવાર હે પૂરે વિશ્વ મેં મનાયા જા રહા હે, ખાસ કરકે હમારે જો ધોરાજી કે અંદર મેં પિછલે મેં તો અપને બચપન સે દેખ રહા હું કે યહાં જગા જગા પર સબીલે હોતી હૈ, ન્યાઝે હોતી હૈ, શરબત હોતે હૈ, ઓર યે જો તાજિયા બનાએ જાતે હૈ વો ઇમામ હુસૈન અલૈહિ સલામ કી યાદ મેં મનાએ જાતે હૈ, ઓર યે બનાતે હૈ બચ્ચે લોગ, બડે લોગ. પૂરે 6 મહિને કી યે મહેનત હોતી હૈ અપને કારોબાર કે અંદર મેં, કોઈ મતલબ કે મજદૂર હૈ યે મતલબ રાત ભર જાગતા હૈ ઓર ઉસકો ઉસકી નકાશી બનાતા હૈ, રાત ભર કે અંદર મેં યે તાજિયા બનાતે હૈ, ઓર આજ અલ્હમ્દુલિલ્લાહ દેખતે કે કમ સે કમ 100 સે જ્યાદા તાજિયા શરીફ ધોરાજી કે અંદર મેં જગા જગા પર દેખને કો મિલેગે, અલગ અલગ તરીકે સે અપની કારીગરી બનાઈ હુઈ હૈ ઉસકે અંદર મેં. ઓર આજ યે નવમી શબ હૈ તો પૂરે તાજિયા કા એક જુલુસ નીકળેગા, ઓર ઉસકે બાદ કલ ઇન્શાઅલ્લાહ તઆલા બહારપુરા કે મેદાન મેં યે સબ તાજિયા શરીફ જે વજાયેંગે, વહાં પે આમ ન્યાઝ હોગી ઓર પૂરા મોહરમ કે યે ત્યોહાર મનાયા જાયેગા, ઓર રાત 10 બજે વાઈસ શરીફ કા ભી પ્રોગ્રામ હોતા હૈ બહારપુરા કે મેદાન કે અંદર મેં, વહાં ભી બહોત સે લોગ આતે હૈ અલ્હમ્દુલિલ્લાહ, ઓર યે પ્રોગ્રામ ઓર યે જો ત્યોહાર હૈ બરે શાન ઓર શૌકત કે સાથ મનાયા જા રહા હૈ. જ્યારે સાવરકુંડલા ખાતે મુસ્લિમ સમાજ મોહરમ પર્વની ઉજવણી માટે 1 મહિનાથી તૈયારીમાં લાગી ગયા હતા, જેમાં વિવિધ કમિટીઓ દ્વારા કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર તાજિયાનું ભવ્ય જુલુસ નીકળ્યા હતા અને વિવિધ કમિટીઓ દ્વારા ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમારે આ મહોરમનો તહેવાર ચાલી રહ્યો છે. 10 દિવસ અમારે મહોરમના એક તારા અહીંયા તકરીર થાય, નિયાસ થાય, બાદમાં 11મા 10મા દિવસે રાતે તાજા બહાર નીકળે, પછી રાત્રે ગામમાં ફરે અને દિવસે ફરે, શુક્રવારે દિવસે ફરશે. ઇમામ હુસેનની યાદમાં જે અમે આ તાજિયા બનાવ્યા છે અને ગમનો દિવસો છે અમારા અમારા માટે, આ મુસ્લિમ સમાજ માટે અને તમામ અમને સાથ સહકાર હિન્દુ મુસ્લિમ ભાઈઓનો છે. એના આ વર્ષોથી અમારી પરંપરા તાજિયા બનાવવાની ચાલી રહી છે અને ચાલશે. બધાનો સાથ સહકાર ને ટેકો છે અને અમારા તાજિયા કમિટીવાળા ભાઈઓ છે એની પણ સારી મહેનત છે. અમે તો આગેવાનો છીએ સિંધી સમાજના. મોરબીમાં પણ મહોરમની ઉજવણી નિમિત્તે શહેરમાં શેરી અને ગલીએ શબીલ રાખવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ બિરાદરો હળીમળીને મહોરમ ઉજવણી કરી હતી. ને હિન્દુ મુસ્લિમ એકતા તરફથી બધી શબીલો માટે અમે રાત દિવસ કામ કરીએ છીએ. ને હિન્દુ ભાઈઓ પણ આવે છે ત્યાં ને અમારા મુસલમાન બધા છોકરાઓ પણ કામ કરે છે, એના માટે અમને સાથ સહકાર બધા આપે છે. 70 વર્ષ ત્યાં રહીએ છીએ. હિન્દુ મુસ્લિમ એકતાથી બે એનો એનું તાણું હોય કે કાંઈ પ્રસંગ હોય કે એના ભેરા અમે ઊભા રહીએ. મુસ્લિમ લોકો મુસ્લિમનું પ્રસંગ હોય કાંઈ ગમે તે કાર્ય હોય તો હિન્દુ લોકો ઊભા રહીએ. અમે ભાઈચારાથી રહી છીએ, ભાઈઓ બહેનો 70 વર્ષ ત્યાં રહી છીએ અને છબીલ હિન્દુ મુસ્લિમને ખવડાવી છીએ, ન્યાજ બાંટી છીએ, બધે સાથે મળીને કામ કરીએ છીએ. અમારી આવી છે કે અમારે કોઈ દી કોઈ જાતની એક બંદૂક એકાદ બીજાને થયું નથી કાંઈ. અને હા, અને બીજે ગમે તે થતું હોય કાંઈ, પણ અમારી આ નાની બજાર સુતાર શેરીમાં એ મળેલું કાંઈ છે નહીં. ઉપરાંત વડિયામાં ઉલ હરમ નિમિત્તે ઠેકઠેકાણે શાનદાર આયોજનો જુદી જુદી કમિટી દ્વારા કરવામાં આવ્યા છે. તેમજ શહીદોની યાદમાં દિવસ દરમિયાન સરબતો અને રાત્રિ દરમિયાન ન્યાજ તકસીમ કરવામાં આવી હતી. આ પર્વ વડિયા મસ્જિદના મૌલાના મહમદ ગુલામ હુસેન અસરફીએ પોતાની મધુર શૈલીથી તકરીર સંભળાવી હતી. વડિયા ગામમાં ફેજાની હસનેન તાજિયા કમિટી તરફથી અમે 10 થી 10 વર્ષ થયા તાજિયાનું કામ કરીએ છીએ મોરમ નિમિત્તે. આજે બધા અમે ભેગા થઈએ અને તકરીરનો પ્રોગ્રામ હોય ત્યાં અમે ન્યાજ શરબત બાટીએ છીએ અને બધા હળીમળીને સાથે કામ કરીએ છીએ. આજે છેલ્લા બે મહિનાથી અમે બધા સાથે મળીને તાજિયા નિમિત્તનું કામ કરીએ છીએ. બધા વેપારીઓ એની કામ ધંધો છોડીને અમારા મદદમાં આવે છે, ત્યાં બદલ ખૂબ ખૂબ બધાનો આભાર. એ સાથે અમારા બધા છોકરાઓ સાથે મળીને અમે કામ કરીએ છીએ. બધાની રોજગારી તથા તો અભ્યાસ મૂકીને એ આ કામ કરી રહ્યા છે છેલ્લા 2 મહિના થયા અને આવું અમે સતત 10 વર્ષ થયા કરી રહ્યા છીએ. જ્યારે દામનગર શહેરમાં હુસેની કમિટી દ્વારા યા હુસેનના નાદ સાથે રાત્રિ તાજિયા પડમાં આવ્યા હતા. શહાદતોની યાદમાં કલાત્મક દર્શનીય તાજિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઝુલુ શહેરના મુખ્ય માર્ગો પર મુસ્લિમ યુવકોના ચોકારા સાથે ફરશે અને દરેક રૂટ પર હિન્દુ સમાજની મહિલા સવારે રસ્તા પર પાણીથી સ્વચ્છ કરી તાજિયા ટાઢા કરશે. લાઠીમાં પણ રોશની શણગારેલ કલાત્મક તાજિયા પડાવ્યા હતા અને રાત્રિના સમયે શાનદાર ઝુલુત કાઢવામાં આવ્યું હતું. બીજી તરફ બગસરામાં આ વર્ષે મહોરમ પર્વ અને ગણપતિ પર્વ બંને હિન્દુ મુસ્લિમના તહેવારો સાથે થઈ જતા બંને જ્ઞાતિજનો દ્વારા એકબીજાને મદદરૂપ થઈ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શહેરના વિજય ચોકમાં એક જ બેનરમાં ગણપતિનો ફોટો અને તાજિયાનો ફોટો મૂકવામાં આવ્યો હતો. વિજય ચોક એક તરફ મુસ્લિમ ભાઈઓ ચોકારો લેતા હતા તો બીજી તરફ ગણપતિ બાપાની આરતી ચાલુ હતી. આ બંને તહેવારોમાં બગસરા ધારીના ધારાસભ્ય ધર્મપત્ની કોકિલાબેન કાકડિયા તથા જિલ્લા પંચાયત અમરેલીના પ્રમુખ રવજીભાઈ વાઘેલા, બગસરા મામલતદાર, નાયબ મામલતદાર વગેરે સહિતનાઓ જોડાયા હતા અને શહેરના વિજય ચોક, ગોંડલિયા ચોક, કુકાવાવ નાકા, ગાંધી ચોક સહિતના વિસ્તારોમાંથી તાજિયાના જુલુસ નીકળ્યા હતા. હજારો માણસો તાજિયાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. જ્યારે તાજિયાને ઠંડા પાડવા હિન્દુ મુસ્લિમ સમાજે રસ્તા પર પાણી રેડ્યા હતા. સામાન્ય સંદર્ભોની અંદર બગસરાનું નામ એકતાના પ્રતિક તરીકે અહીંયા પણ તમે જોયું હશે કે એક બાજુ તાજિયા બાજુમાં જ ઘણી એની અંદર હોમ હવન હિન્દુ ભાઈઓ એ તાજિયાના પ્રસંગોની અંદર હાજર છે અને મુસ્લિમ ભાઈઓ જે છે
એ ગણેશજીના કાર્યક્રમોની અંદર આવ્યા છે. આ જ બતાવે છે કે આ રાષ્ટ્રના ઉત્થાન માટે થઈને જે કોમની એકતાની જરૂર છે એમાં સમગ્ર જગત પ્રદેશરાનો ભાગ લઈએ એવી અને ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ. સમાચારમાં સમય થયો છે આજના ફટાફટ ન્યૂઝનો, તો નજર કરીએ આજના ફટાફટ ન્યૂઝ પર. કાશ્મીરમાં 3 પોલીસકર્મીની હત્યામાં આતંકી નાયકોની સંડોવણી માટે સરકારે 2 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. કાશ્મીરમાં 3 પોલીસકર્મીની હત્યાના આતંકી નાયકોની સંડોવણી માટે સરકારે 12 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. એશિયા કપમાં ભારત બાંગ્લાદેશ વચ્ચે ટક્કર, યુએઈમાં 23 વર્ષ પછી બંને ટીમ સામસામે. રાહુલ ગાંધી પર સ્મૃતિનો પલટવાર, સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આ પ્રકારની ભાષા તેમના સંસ્કારો દર્શાવે છે. યુકેમાં વાવાઝોડા અલીમાં 2ના મોત, 4 ઇંચ વરસાદ અને 2.50 લાખ ઘરમાં વીજ પુરવઠો ઠપ થયો. રાફેલ વિવાદ, ફ્રાન્સના 36 ફાઈટર પ્લેનની ડીલ લઈને કોંગ્રેસે સતત સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહી છે. ચક્રવાત ડાયે ઓરિસ્સાથી આગળ વધ્યું, 8 જિલ્લામાં 12 વરસાદ, પૂર જેવી સ્થિતિ. રાહુલ ગાંધી વિરુદ્ધ લાગેલા નારાનો રાહુલ ગાંધીએ મોદી માટે ઉપયોગ કર્યો, કહ્યું ગલી ગલી મેં શોર હે ચોકીદાર ચોર હે. ભાવનગરમાં સ્વાઇન ફ્લુથી 24 કલાકમાં 3ના મોત, 5 સારવાર હેઠળ. વિછીયામાં વેપારી પર ફાયરિંગ ની લઈને ગામ સજ્જડ બંધ, રેલી યોજી આરોપી નહીં પકડાય ત્યાં સુધી વેપારીઓએ ભૂખ હડતાલની આપી ચીમકી. 30મી પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, આણંદમાં ચોકલેટ ફેક્ટરીનું કરશે ઉદઘાટન, રાજકોટમાં ખુલ્લું મૂકશે મ્યુઝિયમ. સમાચારના અંતમાં ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આગામી લોકસભાની ચૂંટણીમાં રામ મંદિરનો મુદ્દો જ મુખ્ય રહે તેવા સંકેતો, સંઘના પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિરનું નિર્માણ ઝડપથી કરવાની વાત પર આપ્યો જોર. મોરબીમાં તળાવ ઊંડા કરવાની કામગીરીમાં કૌભાંડ, મુખ્યમંત્રી રૂપાણીએ તપાસના આદેશ આપતા કૌભાંડકારીઓમાં ફફડાટ ફેલાયો. નવેમ્બરથી ક્રૂડમાં મળશે રાહતના સંકેતો, યુકોન આઈડીબીઆઈ બેંકમાં માધ્યમથી ઈરાન પાસેથી ખરીદેલા ઓઇલનું રૂપિયામાં પેમેન્ટ થઈ શકશે. કેશોદમાં ખેતીવાડી બજાર સમિતિની ચૂંટણી સંપન્ન, ચેરમેન અને વાઇસ ચેરમેન પદે 1-1 ફોર્મ રજૂ થતા બંને ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. લોકસભાની ચૂંટણી પહેલા જ મહાગઠબંધનમાં એક સાંધ અને તે તૂટે તેવો ઘાટ, છત્તીસગઢની ચૂંટણીમાં કોંગ્રેસના બળવાખોર અજીત જોગીને માયાવતીએ ટેકો આપતા વિવાદ વકર્યો. તો આ હતા 10 સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબતક. નમસ્કાર. We'll be right back.